તો ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે પોતાના હિન્દુ ધર્મ માટે આપણે કે કેટલીક કહાની સાંભળી છે કે ઘણું બધું છોડી દીધું છે અને ઘણું એણે ત્યાગ કરી દીધું છે પોતાના ધર્મને લીધે. તો એવા જ એક કિસ્સો આપણે એક સામે આવ્યો છે જે સત્ય ઘટના સત્ય બની ગયેલી છે અને આ ઘટનાની વિશે માહિતી આપીએ તે ચાલો આપણે સાંભળીએ. આને કહેવાય આસ્થા કંઠીના ઉતારવા પર રેફરીએ બહાર કાઢ્યો. છોકરો રસ્તા મોઢે બહાર નીકળી ગયો. તુલસીના માળા નહીં ઉતારું, હું મારા ધર્મનું પાલન કરીશ. ઓસ્ટ્રેલિયામાં 12 વર્ષના હિન્દુ છોકરાને મેદાનમાંથી બહાર કાઢી મૂક્યો. ઓસ્ટ્રેલિયાના બિસ્બેનમાં ભારતીય મૂળના 12 વર્ષીય હિન્દુ ફૂટબોલ ખેલાડી શુભ પટેલને તુલસીના માળા કંઠી માળા પહેરવાને કારણે મેચમાં રમાડવાની ના પાડીને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાના ટુડે અનુસાર રેફરીએ શુભને કંઠી ઉતારવાનું કહ્યું તો તેણે કંઠી ઉતારવાની ના પાડી દીધી છે. તેણે 5 વર્ષ ઉંમરથી જ પહેરી છે. શુભે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ફક્ત એક ફૂટબોલના મેચના માટે હું તેને ઉતારવાની જગ્યાએ પોતાનું ધર્મનું પાલન કરવાનું પસંદ કરીશ. વોગ ક્લબના યુવા સભ્યએ જણાવ્યું કે કંઠી ઉતારવી હિન્દુ ધર્મનું વિરુદ્ધ છે. સનાતન પરંપરામાં પૂંજવામાં પસંદ માટે ઉપયોગ સનાતન ધર્મને વિરુદ્ધ છે. સનાતન પરંપરાના પૂંજામાં પ્રસાદ માટે ઉપયોગમાં લેવામાં આવતી તુલસીની માળાને ધારણ કરવી અને તેનાથી જપ કરવો અત્યંત મંગળકારી માનવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ભક્ત શુભે આગળ કહ્યું કે જો હું તેને ઉતારી તો સમયે ભગવાનને લાગે કે મને તેમના પર વિશ્વાસ નથી. આ હિન્દુ છોકરાએ ભાર આપીને કહ્યું કે માળા તેના આત્મવિશ્વાસ આપે છે, સુરક્ષિત અનુભવ કરાવે છે. ત્યારબાદ શુભ એક ખૂણામાં બેસીને પોતાની ટીમને રમતા જોવા લાગ્યો. આ પહેલી વખત થયું છે જ્યારે શુભે પોતાને માળા ઉતારવા માટે કહેવામાં આવ્યું કે રિપોર્ટ જણાવે છે કે તેણે 15 મેચ માળા પહેરીને જ રમી છે અને એકવાર પણ તેને કોચે કે ટીમના સાથી દ્વારા તેમની માળા ઉતરવા માટે નથી કહેવામાં આવ્યું. જાણો શું કહે છે નિયમ. રેફરન્સને ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન ફિકાના નિયમ અનુસાર એક ખેલાડીએ રમતી વખતે કોઈપણ પ્રકારના અથવા કોઈપણ ખતરનાક વસ્તુ નહીં પહેરવી જોઈએ. 2014માં પહેલાં ફિકાએ હિજાબ પર પ્રતિબંધ લગાવવા કહ્યું હતું કે તેનાથી ખેલાડીએ માથા અંગે ગરદન પર ઈજા થવાનો ભય રહે છે. ફૂટબોલ ક્વીન્સલેન્ડ માફી માંગી. ફૂટબોલ ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ અને લેન્ડ એક તપાસ શરૂ કરી છે અને આ ઘટના પછી શુભ પટેલ પરિવાર અને ટ્વિનિંગ ફોકરી ક્લબની માફી માંગી છે. ફૂટબોલ ક્વીન્સલેન્ડ એક નિવેદન કહ્યું કે ક્વીન્સલેન્ડમાં ફૂટબોલ સૌથી સ્વાગત યોગ્ય અને સમાવેશ રમત છે જે દરેક સંસ્કૃતિ અને ધર્મનું સન્માન કરે છે. અંતે આ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિક એવા તુલસીની કંઠી કે જે વૈષ્ણવ સમુદાય માટે અભિન્ન અંગ છે તેની પૂરી તપાસ કરતા ધર્મને ગર્વ છે. તેનું ક્લબે તેમનું સન્માન પાછો સામેલ કર્યો. ધર્મને ગર્વ છે કે તેને અનુસરવામાં આવી વીરો પર સવાલ માત્ર કંઠીનો નથી, સવાલ ધર્મના મૂળમાં જે આસ્થા છે જે સત્ય છે તેના પર છે. ભાઈ, આ માહિતી ઓફ ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યૂઝ એજન્સીના ન્યૂઝ આર્ટિકલમાંથી પસંદ કરેલી લીધેલ છે. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઇક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સર્કલ શેર કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન બટન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને પહેલો નોટિફિકેશન તમને મળે અને વિડીયો જોઈ શકો. ચાલો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.